नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू संकल्प क्लासेस ने यूट्यूब चैनल में। आज आप अभ्यास करीशु धोरण 12 ना अर्थशास्त्र विषय ना प्रकरण नंबर 3 के जेनी अंदर मुद्दो है फुगावाना कारणों। गया लेक्चर में आप फुगावाना कारणों एक स्ट्रक्चर बनायू थू जेनी अंदर मुख्य बे कारणों था, एक मांग में वधारो अने बीजो हतो खर्च में वधारो अने त्रीजु एक एरो मारीने अलग थी कारण लखेलू हतु जे हतु अन्य कारणों। शुरुआत आप आज करीशु मांग में वधारो। तो ज्यारे पण वस्तुनी मांग वधे छे, अर्थतंत्र में वस्तुनी मांग वधे तो सामे किंमत शुं थाय छे वधे। आ 11 मां आपणे भणी गया के वस्तुनी मांग वधे तो एनी किंमत मां शुं थशे, वधारो थशे। क्लियर? ए सिवाय वस्तुनी मांग साथे वस्तुना पुरवठामां वधारो न थई शके अथवा तो खूब ज धीमा दरे वधारो थाय तो पण वस्तुनी किंमत मां शुं थाय छे, वधारो थाय। सिंपल बे वस्तु तमने आपी छे, एक तो वस्तुनी मांग में वधारो थाय तो वस्तुनी किंमत तो वधवानी छे, अने बीजो पॉइंट के किंमत वधे छे एनुं पण रीजन छे के भाई मांग ज्यारे वधे छे तो सामे पुरवठो वधतो न होय अथवा तो वधतो होय तो पण खूब धीमा दरे वधतो। उदाहरण तरीके 100 वस्तुनी मांग छे, बजार में खाली 50 के 60 જ વસ્તુનો પુરવઠો અવેલેબલ છે, 40 વસ્તુની અછત સર્જાય છે, તો એના કારણે કિંમતમાં શું થાય છે, એના વધારો થાય, અને કિંમત વધે તો એ આપણા માટે શું કહેવાય, એક પ્રકારનો ફુગાવો કહેવાય। અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જે ફુગાવો સર્જાય છે એને શું કહેવામાં આવે છે, માંગ પ્રેરિત ફુગાવો, આઈએમપી વ્યાખ્યા છે। તમને એવું પૂછાય કે ભાઈ માંગ પ્રેરિત ફુગાવો કોને કહેવાય, તો અર્થતંત્રમાં વસ્તુ કે સેવાની માંગ વધવાના કારણે જે ફુગાવો સર્જાય છે, માંગ વધે એટલે કિંમત વધવાની છે, સ્વાભાવિક છે, ઉપર આપેલું છે, ઓકે। તો માંગ વધવાના કારણે જે ફુગાવો સર્જાય છે તેને શું કહેવામાં આવે છે, માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે। હવે વસ્તુની માંગમાં વધારો થવાના કારણો, હવે આની અંદર શું છે કે ભાઈ એક જે મેઇન બે રીઝન હતા, એક તો માંગમાં વધારો અને ખર્ચમાં વધારો। હવે માંગમાં વધારો તો એ માંગમાં વધારો કઈ રીતે વધારો કિંમતમાં વધારો કરે છે દર્શાવી દીધું, પણ હવે માંગ વધવાના જે કારણો છે એની અંદર પણ 3 આપેલા છે, જેની અંદર પહેલું તમને આપ્યું છે નાણાંના પુરવઠામાં વધારો। હવે આ સિમ્પલ યાદ રહેશે તો આના પછીનું ઓટોમેટિક યાદ રહેશે કઈ રીતે, તો જુઓ નાણાવાદીઓ ફુગાવાને નાણાકીય ઘટના માને છે। શું માને છે, નાણાકીય ઘટના। આ તમને એમસીક્યુ માં પણ પૂછી શકે છે કે નાણાવાદીઓ જે છે એ ફુગાવાને ખાલી જગ્યા ઘટના માને છે, તો કઈ ઘટના માને છે, નાણાકીય ઘટના। નાણાનો પુરવઠો અર્થતંત્રમાં જો નાણાનો પુરવઠો વધે એટલે કે વધારે પ્રમાણમાં પૈસા દેશમાં આવે તો લોકોની નાણાકીય આવકમાં શું થશે, વધારો। જેટલો પૈસો દેશમાં વધારે આવે એટલો ને એટલો પૈસો એટલે કે આવકના પ્રમાણમાં લોકો પાસે શું થશે, વધારો। આવક વધે એટલે નોર્મલ છે કે આપણે વસ્તુની સેવાની માંગમાં શું કરીશું, વધારો। વસ્તુ અને સેવાની માંગમાં વધારો કરીએ પણ સામે પુરવઠો જે છે એ કેવો રહે છે, સ્થિર, પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી, પરિણામે કિંમત વધે છે અને શું સર્જાય છે, ફુગાવો સર્જાય છે। આ સર્કલ યાદ રાખજો ખાલી, ઓકે। તો નાણાવાદીઓ જે ફુગાવો છે એને કેવી ઘટના માને છે, નાણાકીય ઘટના માને છે। અર્થતંત્રમાં પુરવઠો વધે એટલે લોકોની નાણાકીય આવકમાં વધારો થાય, આવક વધે એટલે સામે વસ્તુ કે સેવાની માંગમાં શું થશે, વધારો। વસ્તુ કે સેવાની માંગ જે વધે છે એની સામે જે પુરવઠો છે એ પુરવઠો કેવો રહે છે, સ્થિર, પુરવઠો સ્થિર રહે, માંગ વધી ગઈ છે તો પરિણામે કિંમતમાં શું થશે, વધારો, અને કિંમત જે વધે છે તો એના કારણે શું સર્જાય છે, ફુગાવો સર્જાય છે। નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં આ યાદ રાખજો, વસ્તુ કે સેવાનું પ્રમાણ કરતા નાણાંનું પ્રમાણ વધી જાય, અહીંયા મેં લેસ દેનની નિશાની કરેલી છે, સમજો કે વસ્તુ કે સેવાના પ્રમાણ કરતા નાણાંનું પ્રમાણ કોઈ અર્થતંત્રમાં જ્યારે વધી જાય છે ત્યારે શું સર્જે છે, ફુગાવો સર્જે છે। કારણ કે શું થાય, અહીંયા જુઓ વસ્તુ કે સેવાનું પ્રમાણ હોય તો અત્યારે અવેલેબલ માર્કેટમાં 50 વસ્તુ છે, પણ લોકોની આવકમાં શું થયો, વધારો। લોકોની આવક વધી તો આવક વધે એટલે શું થાય, વસ્તુની માંગમાં વધારો થાય, એટલે 50 ની જગ્યાએ 70 કે 80 લોકોની 80 વસ્તુઓની માંગ થઈ તો 20 કે 30 વસ્તુઓ જે છે આપણી પાસે અવેલેબલ નથી, તો એના કારણે વસ્તુની કિંમત વધે, જેના કારણે શું સર્જાય છે, ફુગાવો સર્જાય છે। એના પછી તમને એક કારણ સ્વરૂપે ક્વેશ્ચન પૂછાય છે, આપણે જોઈએ કયો છે, તો કારણ તમને 2 માર્કમાં પૂછવામાં આવે છે। ક્લિયર? કે ભાઈ ખૂબ વધુ નાણું જ્યારે ઓછી વસ્તુઓને પકડવા દોડે છે ત્યારે શું સર્જાય છે, ફુગાવો, તો એ કારણનો આન્સર આ ઉપરનો છે આખો।
કે ભાઈ જ્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે તો ત્યારે લોકોની આવકમાં શું થાય છે, વધારો. આવક વધવાના કારણે લોકો વસ્તુ કે સેવાની માંગ વધારે છે, પરિણામે પુરવઠો સ્થિર રહેવાના કારણે કિંમત શું થાય છે, વધે છે, અને શું સર્જાય છે, ફુગાવો. અને નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના પ્રમાણ કરતા નાણાંનું પ્રમાણ જયારે વધી જાય તો હંમેશા શું સર્જાય છે, ફુગાવો. માટે મેકલબ કહે છે કે ખૂબ વધુ નાણું જયારે ઓછી વસ્તુઓને પકડવા માટે દોડે છે ત્યારે શું થાય છે, ફુગાવો સર્જાય છે. આ તમને મેકલબનું જે એક ટ્રીક આપેલી હતી, એટલે કે એક જે સેન્ટેન્સ અમે કીધેલું છે એનો આન્સર થશે. ક્લિયર? પછી બીજું જે રીઝન છે એ આના જેવું સેમ છે કે નાણાંના પુરવઠામાં વધારો. પછી બીજું છે સરકારના જાહેર ખર્ચમાં વધારો. હવે સરકારના જાહેર ખર્ચમાં વધારો, જાહેર ખર્ચ એટલે શું? તો આપણે સરકાર દ્વારા જેટલી પણ સુખ સુવિધાઓ ભોગવીએ છીએ, હોસ્પિટાલિટી હોય કે ટ્રાન્સપોર્ટની સર્વિસ હોય, અથવા તો રોડ રસ્તા હોય, ગટર લાઈન હોય, વીજળી હોય કે એક્સ વાય ઝેડ, જેટલી સુવિધાઓ આપણને મળે છે એ બધી સુવિધાઓ એ આપણા માટે એક પ્રકારનું શું કહેવાય, જાહેર ખર્ચ. બરાબર? તો ભારત જેવા વિકાસશીલ દેશો વાત કરી છે, ભારત જેવા વિકાસશીલ દેશો એની સરકાર શું કરે છે, આર્થિક વિકાસ માટે આર્થિક પ્રક્રિયામાં જોડાય છે. ભારત જેવા જે વિકાસશીલ દેશો છે એમની સરકાર દેશના આર્થિક વિકાસ માટે આર્થિક પ્રવૃત્તિમાં શું થાય છે, જોડાય છે. હવે આર્થિક પ્રક્રિયામાં જયારે જોડાય તો કયા કયા કામ કરે છે? તો પહેલું તો કીધું છે આંતરમાળખાકીય આંતર મૂડીમાળખાનું સર્જન કરે, બીજું પાયાની જરૂરિયાતો અને રોજગારીનું સર્જન કરે. હવે ત્રણ વસ્તુ મેઇન છે. પહેલું તો આંતર મૂડીમાળખાનું સર્જન કરે. મેં તમને જે સમજાયેલું છે એ કે ભાઈ અહીંયા એક તો ગટર લાઈનની સુવિધા આપશે, બીજું હોસ્પિટાલિટી, પછી ટ્રાન્સપોર્ટ અને રોડ રસ્તા જે છે, જે સિમ્પલ એસીટી છે, નગરપાલિકા કે મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત ને બધું જે સ્થાપવાનું કે બધું બનાવવાનું કામ છે, એક પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તૈયાર થાય છે ગામડાનું અથવા તો શહેરનું સરકાર દ્વારા, તો એ આંતર મૂડીમાળખાનું સર્જન છે. પછી પાયાની જરૂરિયાત. પાયાની જરૂરિયાત એટલે કઈ કહેવાય? પાણીની સુવિધા, વીજળીની સુવિધા, આરોગ્યની સુવિધા, એ પાયાની જરૂરિયાત. અને રોજગારીનું સર્જન કરવું, જે લોકો બેરોજગાર બેસી રહ્યા છે એમને શું મળે છે, કામ મળે છે. અને એના માટે સરકાર શું કરે છે, જાહેર ખર્ચ કરે. હવે ધારો કે કોઈ જગ્યાએ હોસ્પિટલ બાંધવાનું હોય ગામડામાં, ક્લિયર, તો ત્યાં જે લોકો બેરોજગાર બેસે છે એ લોકો એક તો સરકાર પોતે ખર્ચ કરે, ખર્ચ કરીને હોસ્પિટલ તૈયાર કરવા પ્રયત્ન કરે. હવે હોસ્પિટલ તૈયાર કરવા માટે કઈ જાતે તો તૈયાર થવાની નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આખું તૈયાર કરવાનું છે, તો ત્યાંના લોકોને શું આપે છે, લોકો રોજગારી આપે. હવે ટૂંકમાં ત્યાં નાણાંનો પુરવઠો શું થયો કહેવાય, વધ્યો કહેવાય, કારણ કે સરકાર પોતાના પૈસા ઇન્વેસ્ટ કરે છે. ક્લિયર? તો એના કારણે નાણાંનો પુરવઠો શું થાય છે, વધે. નાણાંનો પુરવઠો વધે એટલે સિમ્પલ છે કે લોકોની આવક પણ શું થાય, વધે. આવક વધે એટલે માંગ વધે, માંગ વધે એટલે કિંમત વધે, અને કિંમત વધે એટલે સિમ્પલ છે કે ફુગાવો સર્જાશે. શું સર્જાશે? ફુગાવો. આ તો આ વસ્તુમાં ખાલી એટલું યાદ રાખવાનું કે ભારત જેવા જે વિકાસશીલ દેશો છે એ લોકો એટલે કે ત્યાંની સરકાર આર્થિક વિકાસ માટે આર્થિક પ્રવૃત્તિ અથવા તો આર્થિક પ્રક્રિયામાં શું થાય છે, જોડાય છે. કયા પ્રકારની? તો પહેલું તો આંતર મૂડીમાળખાનું સર્જન કરવા માટે, બીજું પાયાની જરૂરિયાતો સર્જન કરવા માટે, ત્રીજું રોજગારીનું સર્જન કરવા માટે, વગેરે જેવી પ્રક્રિયામાં ભાગ લે છે. અને એમાં સરકાર શું કરે છે, જાહેર ખર્ચ. જાહેર ખર્ચ જયારે કરે છે તો એના કારણે પુરવઠામાં જે પ્રમાણ છે એટલે પુરવઠાનું પ્રમાણ વધે છે. પુરવઠાનું પ્રમાણ વધવાના કારણે લોકોની આવક વધે, અને લોકોની આવક વધવાના કારણે વસ્તુ કે સેવાની માંગમાં વધારો થાય, અને વસ્તુ કે સેવાની માંગ વધવાના કારણે કિંમત વધે, અને કિંમત વધવાના કારણે શું સર્જાય, ફુગાવો. સેમ આ જે વસ્તુ છે, આખું જે સ્ટ્રક્ચર છે, બીજો મુદ્દો એ સેમ અહીંયા સેટ થઈ જાય, અહીંયાથી ચાલુ થશે. ક્લિયર? અગાઉ તમારે સરકારની કામગીરી લખવી પડશે. જો સરકાર વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતા, શું કીધું છે, વસ્તુ કે સેવાના ઉત્પાદન કરતા વધુ મોટા પ્રમાણમાં નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં મૂકે, સેમ અહીંયા જ છે. જો વસ્તુ કે સેવાના પ્રમાણ કરતા નાણાંનું પ્રમાણ વધી ગયું, એટલે કે સરકાર વસ્તુ કે સેવાના ઉત્પાદન કરતા વધુ મોટા પ્રમાણમાં નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં મૂકે અને જાહેર ખર્ચ કરે, શું કરે, જાહેર ખર્ચ કરે એટલે પૈસા ઇન્વેસ્ટ કરે કોઈ જગ્યાએ, તો એના કારણે શું સર્જાય છે, ફુગાવો, જેની સ્થિતિ ઉપર પ્રમાણે છે આપણે જોઈ લીધી છે. ઓકે, તો આ બીજા જે બીજો નંબર હતો કે ભાઈ માંગમાં વધારો કેમ થાય છે, તો એનું રીઝન તમને આપી દીધું. હવે ત્રીજું જે મેઇન રીઝન છે એ વસ્તી વધારો છે. હવે એમાંથી એક એમસીક્યુ પૂછવામાં આવે છે કે ભારતમાં સરેરાશ કેટલા ટકા દરે વસ્તી વધે છે, તો કેટલા ટકાના દરે વધે છે, 2% ના દરે. આ તમને એમસીક્યુમાં પૂછવામાં આવે છે.
क्लियर के भारत में सरेराश केटला टकाना दरे वस्ती वधे छे तो 2 टकाना दरे वस्ती वधे छे जेना कारणे मांग वृद्धि नु दबाण सर्जाय छे शू सर्जाय छे मांग वृद्धि नु दबाण केम कारण के तमारा घर में हवे सिंपल छे के 3 जण रहता होय तो तमारे 6 के 7 रोटली नी जरूर पड़ती होय मिनिमम ओके हवे ज्यारे तमारे घर में बीजा 2 जण बाहर थी आवे छे तो 3 ने 2 केटला जण थे 5 जण तो 5 जण में 6 रोटली पोसाय नहीं एना माटे वधारे रोटली नी जरूरियात वधे तो ए ज वस्तु अहींया छे के वस्ती वधे एटले प्राथमिक जे जरूरियातो छे प्राथमिक जरूरियातो नी मांग मां शुं थशे वधारो थशे एटले मांग वृद्धि नुं दबाण सर्जाय छे हवे अहींया एक सिंपल रीजन तमने बतायेलुं छे के सतत वस्ती मां जो वधारो थाय तो एना कारणे रोजिंदी वपराशनी जे जीवन जरूरियातनी चीज वस्तुओ छे एनी मांगमां शुं थशे वधारो ए वस्तुओनी मांगमां वधारो थाय एनी सामे वस्तुनी सॉरी वधती वस्तुनी मांग पूरी थई शके नहीं तो परिणामे वस्तु के सेवाना भावमां शुं थाय छे वधारो थाय वस्ती वधे एटले प्राथमिक जरूरियातोनी मांगमां शुं थशे वधारो सामे पुरवठो एटलो वधतो नथी एटले जरूरियात संतोषाती नथी मांग संतोषाती नथी परिणामे भाव शुं थाय छे वधे छे आ क्यारनी वात कीधी छे ज्यारे वस्ती वधे छे त्यारनी पण सेकंड थिंग भी तमने आपेली छे के वस्ती जो स्थिर होय केवी होय वस्ती स्थिर होय एटले वधारो के घटाडो नथी थतो परंतु लोकोनी आवकमां शुं थतो होय वधारो थतो होय तो त्यारे पण एनी मांगमां शुं थाय छे वधारो थाय अने परिणामे शुं सर्जाय भाव वधारो अने भाव वधारो सर्जाय એટલે આપણા માટે શું કહેવાય એક પ્રકારનો ફુગાવો क्लियर तो બે પ્રકારના રીઝન તમને આપ્યા છે વસ્તી માટે તો જો વસ્તી વધતી હોય તો એના કારણે જે પ્રાથમિક જરૂરિયાતોની ચીજ વસ્તુ છે એની માંગમાં શું થાય છે વધારો એની સામે એ માંગ પૂરી થઈ શકે નહીં તો વસ્તુની કિંમતમાં વધારો થાય એટલે કે ભાવ વધારો સર્જાય અથવા તો જો વસ્તી સ્થિર હોય પરંતુ એમની આવકમાં શું થતો હોય વધારો થતો હોય તો એના કારણે પણ વસ્તુની માંગ વધે છે અને ભાવ વધારો થાય છે જેના કારણે શું સર્જાય છે ફુગાવો સર્જાય છે અહીંયા તમને એક રીઝન આપેલું છે કે નાણાંનો પુરવઠો વધવાના કારણે શું વધ્યું છે પુરવઠો વધવાના કારણે આવકમાં શું થાય છે વધારો પુરવઠો વધે તો આવક વધે અને જે માંગમાં શું લાવે છે વધારો લાવે સિમ્પલ વસ્તુ છે નાણાંનો પુરવઠો વધે આ જો નાણાંનો પુરવઠો વધે આવક વધે આવક વધે તો માંગ વધે માંગ વધે તો કિંમત વધે એટલે ભાવ સપાટીમાં શું થાય છે સામાન્ય રીતે વધારો થાય છે તો આ તમારા જે 3 રીઝન હતા સાના કે માંગમાં વધારો કેમ થાય છે એ અહીંયા પૂર્ણ છે એટલે કે પહેલો જે ભાગ છે એનો કે ફુગાવાના કારણોમાં પહેલો માંગમાં વધારો એના 3 જે કારણો હતા અહીંયા પૂર્ણ થયા ઓકે ફુગાવાના કારણોમાં જે પહેલું કારણ હતું માંગમાં વધારો આપણે પૂર્ણ કર્યું એના 3 રીઝન્સ જોઈ લીધા હવે બીજું જે રીઝન છે એટલે કે કારણ છે એ છે તમારી પાસે ખર્ચમાં વધારો હવે સિમ્પલ વસ્તુ છે કે કિંમતને અસર કરનારા મુખ્ય 2 પરિબળો કાલ આપણે જોયા હતા એક માંગ અને બીજું પુરવઠો તો માંગ વિશેની ચર્ચા આપણે કરી લીધી છે તો બીજું પૂરું જે પરિબળ છે એ આપણા માટે શું છે પુરવઠો છે ક્લિયર હવે પુરવઠા લક્ષી અર્થશાસ્ત્રી એટલે પુરવઠા વિશે જે લોકો વધારે જાણે છે જે એના વિશે પરિભાષા આપે છે એના વિશેની ચર્ચા કરે છે એ અર્થશાસ્ત્રીઓ શું કહે છે કે જો વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે તો વસ્તુ કે સેવાના ભાવ શું થાય છે વધે છે સિમ્પલ વસ્તુ છે તમે જે વસ્તુ 10 રૂપિયામાં ઉત્પાદિત કરતા હતા એની અંદર તમે ધારો કે વીજળીનો દર વધી ગયો અથવા તો સિમ્પલ જે કાચા માલની કિંમત છે એમાં વધારો થયો તો એના કારણે સ્વાભાવિક છે કે તમારું ઉત્પાદન ખર્ચ શું થવાનો છે વધવાનો છે હવે તમને 10 રૂપિયાની વસ્તુ 12 રૂપિયામાં મળતી હતી તો હવે તમે પહેલાની કિંમતે એને વેચવાના છો નહીં એની કિંમતમાં શું થશે વધારો થશે તો અહીંયા જ વસ્તુ છે હવે આ જે ખર્ચ વધે છે ખર્ચ વધવા કઈ રીતે વધે છે એટલે કયા કયા ખર્ચમાં વધારો થાય છે તો કાચા માલ સામાનની કિંમત યંત્રો હોય વીજળી હોય પાણીના દર હોય શ્રમિકોના વેતન હોય વાહન વ્યવહારનો ખર્ચ હોય આ બધામાં શું થાય છે જો વધારો થાય કઈ કઈ વસ્તુ જે સમજી લઈએ કાચા માલની કિંમત હોય યંત્રો હોય વીજળી અથવા તો પાણીના દર શ્રમિકોના વેતન વાહન વ્યવહાર ખર્ચ કોઈનામાં પણ વધારો થાય થોડો પણ ફેરફાર થાય તો એના કારણે સીધું એક સાની ઉપર અસર કરે છે વસ્તુ કે સેવાના ભાવ ઉપર અસર કરે છે
उदाहरण तरीके काचो माल એટલે કે રો મટીરીયલ્સ બરાબર છે બીજું છે યંત્રો હવે તમે જે બહારથી યંત્ર લાવતા હતા કદાચ એનો આયાત નિકાસમાં અથવા તો એના વાહન વ્યવહાર ખર્ચમાં ફેરફાર થયો તો પણ પછી વીજળી હોય પાણીના દર હોય શ્રમિકોના વેતન હોય ગમે તે એક્સ વાય ઝેડ હોય તો એના કારણે થઈને શું થાય છે કે એમની કિંમતોમાં વધારો થાય અને એમની કિંમતોમાં વધારો થવાના કારણે શું થાય છે પુરવઠો સોરી વસ્તુ કે સેવાના ભાવ શું થઈ જાય છે વધી જાય છે खर्च વધવાના કારણે આ પણ તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે શોર્ટ ક્વેશ્ચન છે કે ભાઈ ખર્ચ વધવાના કારણે અમલી બનેલો જે ફુગાવો છે એને કયો ફુગાવો કહેવામાં આવે છે તો ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે કયો ફુગાવો તો વસ્તુની કિંમત ખર્ચ વધવાના કારણે જે ફુગાવો અમલી બને છે એને શું કહેવામાં આવે છે ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે ફુગાવાના જે મુખ્ય બે કારણો હતા એક માંગમાં વધારો બીજો ખર્ચમાં વધારો એ પૂર્ણ થઈ ગયા છે હવે એના પછી જે ત્રીજા કારણો હતા એટલે કે અન્ય કારણો છે એના વિશેની આપણે ચર્ચા કરીએ બરાબર છે તો ફુગાવા માટે મુખ્યત્વે ખાલી બે જ કારણો જવાબદાર છે બરાબર કયા કયા એક તો માંગમાં વધારો અને બીજો છે ખર્ચમાં વધારો ઓકે પરંતુ ભાવ સપાટી વધારવા માટે ક્યારેક અન્ય પરિબળો પણ શું કરે છે ભાગ ભજવે છે હવે આ જે અન્ય પરિબળો છે એ કેવા ગાળાના હોય છે ટૂંકા ગાળાના એટલે કે બહુ લાંબા સમય સુધી અસર નથી કરતા પણ માત્ર એકાદ બે મહિના કે 15-20 દિવસ કે 3 મહિના બસ એટલો સમયગાળો પૂરતો છે એમના માટે તો પરંતુ એ ભાવ વધારો કેવો બનાવી દે છે તીવ્ર ઝડપથી ભાવમાં શું લાવે છે વધારો કરે છે મુખ્ય બે પરિબળો તો છે કે માંગમાં વધારો અને ખર્ચમાં વધારો પણ એ સિવાય અન્ય પરિબળો પણ ભાગ ભજવે છે જે ટૂંકા ગાળાના હોય પરંતુ ટૂંકા ગાળાના હોવા છતાં એમનો જે ભાવ વધારો હોય છે કેવો હોય છે તીવ્ર કક્ષાનો હોય છે ઉદાહરણ તરીકે તમને ત્રણ મુદ્દા આપેલા છે એક તો વિદેશી આયાત પર ચાલતા ઉદ્યોગો બહારથી જે વસ્તુ આવશે એના ઉપર આપણે ડિપેન્ડેન્ટ છે મતલબ કે કોઈ વસ્તુ આપણે બનાવવાની છે એનું રો મટીરિયલ્સ બીજા કોઈ દેશમાંથી આવતું હોય અને ત્યાં વસ્તુની કિંમત વધી ગઈ અથવા તો અન્ય કોઈ પરિબળ છે અથવા તો ત્યાંથી અહીંયા લાવવાનો આયાત જકાતની જે ડ્યુટી છે એ હોય બરાબર છે તો એની અંદર જો વધારો થઈ ગયો તો આયાત વેરામાં વધારો થાય જો મેં કીધું એમ કે આયાત વેરો એટલે કે વસ્તુ આપણે લઈએ છીએ એના ઉપર જે ટેક્સ લાગુ પડે છે એ વધી જાય અથવા તો આકસ્મિક સંજોગોમાં અછત સર્જાઈ જાય અત્યારે હાલ તો જો કે કોઈ એવી આફત નથી પણ જો કદાચ કુદરતી કે માનવ સર્જિત આફતો સર્જાય અને એના કારણે વસ્તુઓ કે સેવાઓની અછત સર્જાય તો એના કારણે પણ ભાવ વધી શકે છે તો મુખ્ય ત્રણ બાબતો તમને આપી દીધી એક તો વિદેશમાંથી આયાત પર આપણે ચલાવતા હોય ઉદ્યોગો અથવા તો આયાત વેરામાં વધારો થઈ ગયો અથવા તો આકસ્મિક સંજોગોમાં શું સર્જાય વસ્તુની અછત સર્જાય તો એવા સંજોગોમાં આ જે અન્ય પરિબળો છે મોટા ભાગે ભાગ ભજવે છે ભાવ વધારો અથવા તો ફુગાવો સર્જવામાં માંગ અને ખર્ચમાં વધારો થાય પરંતુ માંગ અને ખર્ચ આ બે જે પરિબળો છે એની અંદર શું થાય વધારો થાય અને ફુગાવો સર્જાય આપણને ખબર છે પણ આ બંનેને અસર કરનારા અન્ય પરિબળો જ હોય છે આ બંનેમાં ક્યારે વધારો થાય જ્યારે અન્ય પરિબળો આમને અસર કરે ત્યારે ડાયરેક્ટલી થશે નહીં ઓકે તો હવે એ કયા અન્ય પરિબળો છે એના વિશેની ચર્ચા કરીએ એની અંદર સૌથી પહેલા તમને આપેલું છે કરવેરા નીતિ કઈ નીતિ આપેલી છે કરવેરા નીતિ હવે કરવેરા નીતિ એટલે ખબર છે આપણને જે ટેક્સિસ સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે છે એ બધું કરવેરા નીતિમાં જ આવે છે તો સરકારની જે કરવેરા નીતિ છે સરકાર જે ડ્યુટીઝ ઉઘરાવે છે વેરા ઉઘરાવે છે એની અંદર જો ઊંચા દરે વેરા લેવામાં આવે કેવા દરે ઊંચા દરે વેરા લેવામાં આવે તો એના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય અને ઉત્પાદન ખર્ચ વધવાના કારણે કિંમતમાં પણ શું થશે વધારો થાય અને એ જે ફુગાવા માટે શું હોય છે જવાબદાર છે ઓકે તો સરકારની જે કરવેરા નીતિ છે તો એના કારણે ઊંચા દરે વેરા વધારવામાં આવે ઊંચા દરે વેરા વધે એટલે ટેક્સ વધે ધારો કે 10 રૂપિયાની વસ્તુ હોય એના ઉપર 5% કે 10% ટેક્સ વધારી દેવામાં આવે તો 10% કરો 100 રૂપિયાની ઉદાહરણ તરીકે આપણે લઈએ ચલો સમજીએ 100 રૂપિયાની વસ્તુ હોય એના પર 10% ટેક્સ લગાવવાનો હોય તો 10 રૂપિયા થઈ ગયા બરાબર તો વસ્તુ કેટલાની થઈ 110ની હવે એ જ વસ્તુ 100 રૂપિયામાં ઉત્પાદિત થાય છે પણ એની અંદર 10ની જગ્યાએ 20% ટેક્સ લગાવી દેવામાં આવે તો 20 રૂપિયા થયા તો વસ્તુ કેટલાની થઈ ગઈ 120ની એટલે કે કિંમતમાં શું થયો વધારો તો આ જે ઊંચા દરે વધતા વેરા છે ફુગાવા માટે શું છે જવાબદાર છે ક્લિયર તો આટલા જ મુદ્દા લખવાના છે કે સરકાર દ્વારા ઘડવામાં આવતી જે કરનીતિ છે એની અંદર જો વેરા શું કરી દેવામાં આવે વધારવામાં આવે તો એના કારણે ઉત્પાદન ખર્ચ અથવા તો વસ્તુની કિંમતમાં શું થાય છે વધારો થાય છે આમ જે વધતા દર છે અથવા તો વધતા વેરા જે છે એ ફુગાવો સર્જવા માટે શું છે જવાબદાર છે બીજો પોઈન્ટ તમને આપ્યો છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો કયો આપ્યો છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો
तो भारत में पेट्रोलियम पैदाश ना लगभग 70% जो पैदाश छे नी तो शू करवामां आवे छे आयात करवामां आवे। अपनी पास एटलू बधुं पेट्रोलियम छे नहीं के अपने जाते हुए उत्पादित करीने एनो उपयोग करी शके। 70% वस्तुओं तो आपणे शू करीए छे पेट्रोलियम पैदाशोनी आयात करीए छे। आंतरराष्ट्रीय बजार में जो क्रूड ऑइल ना भाव वधे आंतरराष्ट्रीय बजार में शू थाय क्रूड ऑइल जे आपणे पेट्रोलियम छे क्रूड ऑइल ना भाव वधे तो पेट्रोल डीजल ना भाव वधे अने पेट्रोल डीजल ना भाव वधे तो अन्य चीज वस्तु ना भाव वधे। आनी अंदर शू थाय तो सीधू वाहन व्यवहार उपर असर थाय बराबर छे। मोटा भागे उदाहरण तरीके डीजल छे तो डीजल सानी अंदर उपयोग में लेवामां आवे छे तो ट्रक चालको माटे सौथी वधारे। हवे ट्रांसपोर्ट नी जे सर्विस सौथी वधारे थाय छे ट्रक द्वारा थाय क्लियर। हवे डीजल ना भाव वधे एटले टूंकमां एमनुं जे ट्रक वाला लोको छे ए भाड़ू वधारी जशे। भाड़ू जे वधे एटले वाहन व्यवहार खर्च शुं थई जशे वधी जाय। वाहन व्यवहार खर्चमां वधारो थाय એટલે સીધા ભાવ શું થઈ જશે વધી જશે ક્લિયર। તો આ કઈ રીતે તો આયાતી વસ્તુની કિંમત બહારથી આવતી વસ્તુની કિંમતમાં જો ફેરફાર થાય વધારો થાય તો સીધી અસર અહીંયાના ઉદ્યોગો ઉપર પડે છે અને અહીંયાની જે વસ્તુ કે સેવા ઉત્પાદિત થાય છે એના ખર્ચમાં વધારો થવાના કારણે વસ્તુ કે સેવાની કિંમત શું થઈ જાય છે વધી જાય છે। અછતની વાત કરીએ આપણે અછત તો અહીંયા કીધું છે કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે કાચો માલ વીજળી અથવા તો અન્ય બાબત એની કોઈ પણ પ્રકારની અછત સર્જાય તો સીધો ભાવમાં શું થાય વધારો થાય। હવે અછત સર્જાય એટલે ઉત્પાદન તો થવાનું નહીં થશે પણ કેવું થશે ઓછું થશે। 50 વસ્તુની માંગ છે કેપેસિટી માત્ર 30 વસ્તુ ઉત્પાદિત કરવાની છે તો 20 વસ્તુની માંગ આપણી જે છે એ સંતોષાતી નથી તો એના કારણે શું થાય ભાવમાં વધારો થાય અને ભાવ વધે તો સીધો શું સર્જાશે ફુગાવો બરાબર। ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કોઈ પણ બાબતની વ્યાપક એટલે મોટા પ્રમાણમાં અને લાંબા ગાળાની અછત ફુગાવવા માટે શું છે જવાબદાર છે। ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ જેટલી પણ બાબતો છે કાચો માલ હોય વાહન વ્યવહાર વીજળી શ્રમિકો XYZ કોઈ પણ વસ્તુ હોય એની વ્યાપક એટલે કે મોટા પ્રમાણમાં અને લાંબા ગાળાની જે અછત છે અછત એટલે કે પૂરતા પ્રમાણમાં ન મળી રહેવું એ સીધું ફુગાવવા માટે શું હોય છે જવાબદાર હોય છે। તો અહીંયા આપણે ત્રણ મુદ્દા ભણ્યા સાણા અન્ય કારણોમાં એક તો કરવેરા નીતિ બીજું છે આયાતી વસ્તુના ભાવ અથવા તો કિંમતમાં વધારો અને ત્રીજું આપેલું છે અછત। ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ધોરણ 12 અર્થશાસ્ત્રનો પાઠ નંબર 3 એટલે કે પ્રકરણ નંબર 3 નાણું અને ફુગાવો જે છે અહીંયા આજે પૂર્ણ થયો છે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 4 એટલે કે બેન્કિંગ અને નાણાકીય નીતિની શરૂઆત કરીશું બરાબર છે। આજે જેટલા પણ ક્વેશ્ચન આજે ચાલી ગયા છે ઉદાહરણ તરીકે આ એક જ ક્વેશ્ચન હતો જોકે પણ તમને કોઈ પર્ટિક્યુલરલી અલગ અલગ ભાગમાં પૂછી શકે કે માંગના કારણો સમજાવો એમાં પર્ટિક્યુલરલી આપેલું હોય કે માંગ પ્રેરિત ફુગાવો સમજાવો ખર્ચ પ્રેરિત ફુગાવો સમજાવો ક્લિયર તો એ કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે। તો મિત્રો આજે જેટલા ક્વેશ્ચન ચાલેલા છે તમારે નોટબુકમાં નોટ ડાઉન કરવાના છે ક્લિયર। નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરીશું ત્યાં સુધી અસ્તુ।